પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને ખાનગી વાહનોમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ સાથે પેસેન્જરને ભરતા તથા લટકીને જતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ વિસ્તારના ગામમાંથી વાલીઓ પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે 25-30 કિલોમીટરના અંતરે આવેલી શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે ખાનગી વાહનોની વ્યવસ્થા કરી મોકલતા હોય છે. જોકે ખાનગી વાહનોના ચાલકો બાળકો સાથે પેસેન્જરોને ભરતા તથા લટકીને જતા બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ વિસ્તારમાંથી અંદાજે 400થી વધુ બાળકો અભ્યાસ માટે અલગ અલગ શાળાઓમાં જાય છે. ખાનગી વાહનોના ચાલકો બાળકોને પોતાના વાહનોમાં ભરી વર્દી મારવાની સાથે પેસેન્જર ભરતા હોય છે, તો કેટલા ગાડીની પાછળ પેસેન્જરોને લટકાવતા હોય છે. બાળકો ગાડીનું ભાડું આપતા હોવા છતાં વાહન ચાલકો વધુ કમાવાની લાલચે બાળકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. અગાઉ પણ જિલ્લા ટ્રાફિક પોલીસે ખાનગી વાહન ચાલકો સામે સખત વલણ અપનાવ્યું હતું અને વધુ વિદ્યાર્થીઓને લઈ જતા વાહનો દિટાઈને કરી દંડ વસૂલ્યો હતો. અંગેની જાણ અહીંના વર્દી મારતા વાહન ચાલકોને પણ થઈ હતી, છતાં પણ અમુક વાહનોના ચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને બાળકો સાથે પેસેન્જરો ભરતા હોય. સ્કૂલ સંચાલકોને પણ ટ્રાફિક નિયમ અંગે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. બાળકોની સલામતીને ધ્યાનમાં લઈ સ્થાનિક પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.